धोरण छ विज्ञान में जो बच्चों तमे बहुत सरस खाओ छो बधुज पण साथे साथे तेमा रहेला खोराकना घटको एना विषेनी पण जानकारी मेळवता रह्या छो। आपणे आगळ खोराक खोराकना स्रोत खोराकमां रहेला पोषक घटको एनी अंदर तेनुं परीक्षण मतलब टेस्ट कसोटी कार्बोदित एटले के स्टार्चनी कसोटी कई रीते करी शकाय ते समजाय छे। તે રીતે પ્રોટીનની કસોટી કઈ રીતે કરાય તે પણ ભણી ગયા। હવે આગળ જોઈએ ચરબીનું પરીક્ષણ। ચરબીનું પરીક્ષણ એટલે કે ચરબીની કસોટી કેવી રીતે કરવી, બહુ સિમ્પલ છે। ખાદ્ય પદાર્થ દાખલા તરીકે તમે કોઈપણ મગફળીના દાણા લઈ લો અથવા તલના દાણા લઈ લો, એને કોઈ કાગળમાં રાખીને એને બરાબર એને ખાડો ટીપો, એનો ભૂકો થાય તેવો પ્રયત્ન કરો અને પછી એ કાગળ જુઓ। કાગળ તૈલી થાય છે કે નહીં, ચીકણો થાય છે કે નહીં તમારે ચેક કરવાનું। જો કાગળ તૈલી થાય તો તેમાં ચરબી પદાર્થ હાજર છે, ખોરાકનો ઘટક ચરબી હાજર છે તેમ કહી શકાય। જો તમારી પાસે વધારે જથ્થો હોય અને કપડામાં ઝીણા કપડામાં પણ તમે આમ આમ કરશો થોડો સમય, તો પણ તમારા કપડાની અંદર પણ તૈલી પદાર્થ લાગી ગયેલો, તૈલી ડાઘ પડેલા જોવા મળશે, તૈલી ડબ્બા ધબ્બા જોવા મળશે। તો આ જે છે ભાગ, હવે તમે એની જગ્યાએ રાઈસ લઈ લો અથવા ઘઉં લઈ લો અને પછી વાટો, આ રીતે છૂંદો કરો એનો અથવા તો એને તોડી કાઢો, એનો ભૂકો કરો, તો પણ તેની અંદર આવા ધબ્બા કે ડાઘા તૈલી ડાઘા જોવા મળશે નહીં। મતલબ અલગ અલગ પદાર્થો લઈને તમે ટેસ્ટ કરી શકો। સમજી લો કે તમે અલગ અલગ પદાર્થ લો, બરાબર છે, ઘીમાં આંગળી બોળીને તમે કાગળ પર લીટી કરો, ઘીમાં આંગળી બોળીને કાગળ પર લીટી કરો તો તરત તૈલી ડાઘો તમને ચીકણો પદાર્થ થશે। પાણીમાં લો અને તમે કરો તો પાણીમાં કરશો થોડી વારમાં સૂકાઈ જશે, જ્યારે ઘીવાળો ડાઘો સિંગ તેલ લો કોપરેલ લો કરી જુઓ, બરાબર છે। તો આ રીતે તમે અલગ અલગ પ્રકારના પ્રવાહી પદાર્થો લઈને પણ તેમાં ચરબીનું પ્રમાણ છે કે નહીં તે તમે જાણી શકો છો। તમારું એકદમ સાદું દૂધ આવે કે જેમાંથી મલાઈને બધું કાઢ લીધું હોય, એ દૂધમાં આંગળી બોળીને તમે સહેજ આમ કરશો તો તમને થોડો સમય ભીનું લાગશે, પછી સુકાવા દેશો તો તેમાં તૈલી પદાર્થ જેવું રહેશે નહીં, કારણ કે એમાં ચરબીવાળો પદાર્થ કાઢી લીધો છે, મલાઈ કાઢી લીધી છે, એટલે બહુ જ ઓછા પ્રમાણમાં તમને તૈલી ડાઘો જોવા મળશે। તો આ રીતે અલગ અલગ પદાર્થોની અંદર ચરબી એટલે કે લિપિડની હાજરી છે કે નહીં તે તમે ચેક કરી શકો છો। ચરબીનું બીજું નામ છે લિપિડ, એટલે આપણા બધા જ જે તેલી બિયા છે, મગફળી, રાય, તલ, આ બધા જે તેલી બિયા છે તેમાંથી આપણે તેલ મેળવીએ છીએ અને તેલનો આપણે ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરીએ છીએ। એ રીતે ઘી છે, માખણ, ચીઝ, એની અંદર પણ ચરબીનું પ્રમાણ વિશેષ હોય છે। તેથી જો તમારા ડબ્બાની અંદર તમે ક્યારેક બે વર્ષ પહેલાંની વાત કરો, સ્કૂલમાં કંઈક શાક લઈને આવ્યા છો તો ડબ્બામાંથી સહેજ પણ તમારો વાંકો વળી ગયો અથવા ખુલી ગયો છે તો તમારું આખું બેગ અથવા તો તમારી જે કોથળી છે તે બગડી લેશે। શા માટે? તો કે તૈલી પદાર્થને કારણે તે ચીકણી થઈ જાય છે અને જલ્દી તેનો ડાઘ જતો નથી। તો આ રીતે તમે તૈલી પદાર્થમાં ખાસ કરીને વિશેષ પ્રમાણમાં ચરબી હોય છે તેનું તમે પરીક્ષણ કરી શકો છો। પ્રોટીન પણ હોય, તેની સાથે સ્ટાર્ચ પણ હોય, પણ વિશેષ પ્રમાણ ખાસ પ્રકારના ખોરાકોમાં હોય છે। તો તમે ઘીનું પ્રમાણ વધારી લો, તેલનું પ્રમાણ વધારી લો તો શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું જાય છે। ચરબી જે છે એ વધારે ગરમી અને શક્તિ આપે છે, વધારે ગરમી અને શક્તિ આપે છે। તમે 10 ગ્રામ ઘી ખાઓ અને 10 ગ્રામ રાઈસ ખાઓ તો 10 ગ્રામ ઘીમાં વધારે શક્તિ અને ગરમી રહેલી છે, તેમાં ગરમી અને શક્તિનું પ્રમાણ વિશેષ છે। તેથી કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ ખાદ્ય પદાર્થોનું આપણે પરીક્ષણ આ રીતે કરીએ, સમજીએ અને પરીક્ષાની અંદર કોઈપણ પ્રશ્નને વ્યવહારમાં
કોઈ વાર્તામાં કોઈ પ્રસંગમાં મૂકીને તમને સવાલ પૂછે અને એ સવાલનો જવાબ તમને આવડી જવો જોઈએ. સીધો સવાલ હોઈ પણ શકે અને કોઈ પ્રસંગ બનાવીને કોઈ ઘટના બનાવીને પણ તેનો પ્રશ્ન પૂછી શકે. એ ઉપરાંત વિટામિન અને ખનિજ ક્ષારો પણ પોષક દ્રવ્યો જ છે આપણા. જે વિટામિન અને ખનિજ ક્ષારો આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ અને શરીરની અંદર જુદા જુદા બંધારણમાં ખૂબ જ ઉપયોગી છે અને તેના વિશે પણ આપણે જાણીએ છીએ કે વિટામિન અને ખનિજ ક્ષારો મોટે ભાગે આપણને શાકભાજીમાંથી, ફ્રૂટ્સમાંથી, ડ્રાય ફ્રૂટ્સમાંથી બરાબર આવા આપણને મળતા રહેલા છે. તે ખનિજ ક્ષારો કેટલાક ધાન્યોમાંથી પણ આપણને વિશેષ પ્રમાણમાં મળે છે. હવે વિવિધ દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે તે તેમાં કાર્બોદિત જે આપણે સ્ટાર્ચ રૂપે બોલ્યા છે એ શરીરને શક્તિનું પ્રદાન કરે છે. યાદ રાખજો, શક્તિ પ્રદાન કરવા માટે આપણે શું ખાઈએ છીએ? કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરમાં આવે. આપણા શરીરમાં મુખ્યત્વે કયો પદાર્થ શક્તિ પ્રદાન કરે છે? તો કે કાર્બોદિત. એ તો ચરબીથી પણ આપણને શક્તિ અને ઉર્જા પ્રાપ્ત થાય છે. પણ જો સમાન જથ્થામાં તમે કાર્બોદિત ખાઓ અને ચરબી ખાઓ, સમાન જથ્થામાં તમે કાર્બોદિત અને ચરબી લો તો શેમાંથી વધારે ગરમી શક્તિ મળે બોલો? તો તમને શેમાંથી વધારે ગરમી શક્તિ મળે? અહીંયા લખ્યું છે સમાન જથ્થામાં તમે કાર્બોદિત લો અને સમાન જથ્થામાં મતલબ કાર્બોદિતની સાથે તમે ચરબી લો. જો અહીંયા અલગ અલગ પદાર્થો બતાવેલા છે, તમે ચરબી લો તો સરખામણીમાં કોણ વધારે ઉર્જા આપશે? તો સરખામણીમાં તમને વધારે ઉર્જા કોણ આપશે? તો ચરબીમાંથી વધારે ઉર્જા મળે છે. ચરબીમાંથી તમને વધારે ઉર્જા મળે છે, ચરબી વધારે ઉર્જા આપે છે. મેં તમને કીધું કે 10 ગ્રામ ઘી ખાઓ અને 10 ગ્રામ તમે રાઈસ ખાઓ, ભાત, તો તમને ઘીમાંથી વધારે ચરબીમાં વધુ ગરમી. એટલા માટે શિયાળામાં જ્યારે ખૂબ ઠંડી પડે અથવા ઠંડા પ્રદેશના લોકો ચરબીવાળો ખોરાક વધારે ખાય છે. શિયાળામાં આપણે ચરબીવાળા પદાર્થો અને તેના અલગ અલગ ખાદ્ય પદાર્થો, વસાણાને બધું બનાવવાની આપણે ત્યાં રિવાજ છે. ડ્રાય ફ્રૂટ્સ વધારે ખાઈએ, બીજા તૈલી પદાર્થો વધારે ખાઈએ. પણ ઉનાળામાં ખાઈએ તો આપણને ગરમી થાય. તે આપણે આઈસ્ક્રીમથી તમને ચરબી વધે કે ઘટે? આઈસ્ક્રીમ ઠંડો કે ગરમ કોઈ પૂછે તો? આઈસ્ક્રીમ ઠંડો કે ગરમ? તો આઈસ્ક્રીમ ખાવામાં ઠંડો પણ શરીર માટે ગરમ. શા માટે? કારણ કે આઈસ્ક્રીમની અંદર ચરબીયુક્ત દૂધ એટલે દૂધ હોય છે અને બીજી વસ્તુ તેમાં શર્કરા એટલે ખાંડ હોય છે. ખાંડ એ પણ કાર્બોદિત પદાર્થ છે અને તેમાં રહેલું દૂધ જે છે એ પણ ચરબીયુક્ત પદાર્થ છે. આ બંને વસ્તુ હોવાને કારણે અંદર ગયા પછી આપણી ગરમી વધે છે. બહારથી ઠંડો લાગતો, અંદર ગરમી આપણી વધારી દે છે. તેથી ચરબીયુક્ત અને કાર્બોદિતયુક્ત ખોરાક આપણને શું આપે છે? ઉર્જા આપે છે. ઉર્જા એટલે શક્તિ આપે છે. યાદ રાખજો, ઉર્જા આપે છે. તો ઉર્જાવાળા ખોરાકો તમારે જોઈ લેવાના. શક્કરિયું, બટાટા, શેરડી, ગળ્યા પદાર્થો બધા કાર્બોદિત છે. ઘઉં, ચોખા, કેરી, મકાઈ, બાજરો આ બધા કાર્બોદિત આપતા પદાર્થો છે. કાર્બોદિતના નામ લખો તમને કહે તો આ કાર્બોદિતના તમારી પાસે નામ તૈયાર થઈ ગયા. એ રીતે તમે નીચે જુઓ કે જેમાં તૈલી પદાર્થો એ બધા લખેલા છે. કયા કયા છે? જુઓ, સૂર્યમુખીનું તેલ છે, સરસવનું તેલ છે, નાળિયેરનું તેલ, સોયાબીનનું તેલ, બદામ, તલ, હા, આ બધા તેલી બિયા છે, મગફળી. તો આ બધા તમારા શું આપે છે? ચરબીયુક્ત પદાર્થો છે. ઉપરાંત માંસ, ઈંડામાંથી પણ તમને ચરબી અને પ્રોટીન, દૂધ, દૂધની બનાવટો એમાંથી પ્રોટીન બી મળે, ચરબી પણ વિશેષ પ્રમાણે તમને મળે છે. તેમાંથી પ્રોટીન અને ચરબીયુક્ત પદાર્થો તમને મળે છે. આજે વનસ્પતિ જન્ય પદાર્થો ઉપરના કે જે એમાંથી ચરબી વિશેષ મળે છે અને તૈલી પદાર્થો અને પ્રાણીજન્ય પદાર્થો જેવા કે પ્રાણીના સ્ત્રોતો એમાંથી પણ ચરબી વિશેષ પ્રમાણે મળે છે. એટલે આપણને પ્રશ્ન પૂછાય કે વનસ્પતિ સ્ત્રોત એવા કયા છે કે જેમાં ચરબી મળે? તો તમે તેરી બિયાને બધું લખવાનું છે. પ્રાણીના સ્ત્રોત કહે તો કયા પૂછવાના? તો ઘી, માખણ, માછલી, આ બધું તમે લખી શકો છો. તો આ રીતે ચરબી આપતા પદાર્થો. હવે પ્રોટીન આપતા પદાર્થો. ખાસ વિશેષ પ્રોટીન હોય તો બધા કઠોળો જે છે એ વિશેષ પ્રોટીન આપે છે, જેમાં ચણા, મગ, તુવેર દાળ, વાલ, વટાણા, સોયાબીન આ વિશેષ પ્રમાણમાં પ્રોટીન આપે છે. એ ઉપરાંત દૂધ, માંસ, માછલી આ બધું પણ તમને વિશેષ પ્રમાણે, પનીર છે, ઈંડા છે, ચીઝ છે, એમાં પણ વિશેષ પ્રમાણમાં પ્રોટીન હોય છે. અને પ્રોટીન આપણા શરીરના બંધારણમાં ખૂબ જ અગત્યનું છે. યાદ રાખો,
પ્રોટીનની મહત્વ શું છે તે, પ્રોટીન એની આવશ્યકતા શું છે, પ્રોટીન પ્રોટીન એ આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે ખૂબ જ અગત્યનું છે. શરીર વર્ધક છે એટલે આપણી વૃદ્ધિ કરે છે. શું કહે છે, તમારી ઝડપથી મોટા થઈ જવું હોય તો તમારે પ્રોટીનવાળા ખોરાક વધારે ખાવા જોઈએ. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત ખોરાક, દૂધ વધારે આપવામાં આવે છે, દૂધની બનાવટો વધારે આપવામાં આવે છે. એ ઉપરાંત વિટામિન શરીરના રોગો સામે રક્ષણ કરે છે. આંખ, હાડકાં, દાંત, પેઢાના સ્વાસ્થ્ય માટે પણ વિટામિન જરૂરી છે. અલગ અલગ વિટામિનની અલગ અલગ આપણને ઉપયોગીતા છે, જે આવતી વખતે આપણે જોઈશું. તો આજે તમે બે વસ્તુ યાદ રાખો. શું સમજાવી તે, તો પહેલી વાત સમજાવી ચરબીનું પરીક્ષણ, લિપિડનું પરીક્ષણ કઈ રીતે કરશો તે. બીજું કઈ સમજાયું, બીજું શું સમજાયું, કયા ખોરાકોમાંથી આપણને શું મળે છે, બરાબર, કયા ખોરાકમાંથી પોષક કયો ઘટક મળે છે. અને ત્રીજી વાત, સરખામણી કરી કાર્બોદિત અને ચરબીની, એમાં વધારે ઊર્જા કોણ આપે છે, તો ચરબી વધારે ઊર્જા આપે છે. પણ મુખ્ય સ્ત્રોત કયો છે, તો મુખ્ય મહત્ત્વનો સ્ત્રોત જે હોય શક્તિ પ્રદાન કરતો તો કાર્બોદિત છે. તો આપણે યાદ રાખીશું અને એના જવાબો લખી લઈશું.